હેલો એવરી આજે આપણે જોવું છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના જે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે ધોરણ અગિયારનું ચેપ્ટર નંબર વન એમાં ડાલ્ટનનો પરમાણય સિદ્ધાંત અને પરમાણીય અને આણવિયો વિશે માહિતી લેવાના છે હવે આપણે જો કેમેસ્ટ્રી તરફ આગળ વધી ચૂક્યા છે જે અત્યારનું હા હાલનું મોડન કેમિસ્ટ્રી છે એની તરફ જઈ રહ્યા છે પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે વૈજ્ઞાનિકોએ કેવા કેવા રૂલ્સ કર્યા કેવી કેવી બાબતોથી પસાર થયા તેની આપણે વાતચીત કરવી છે ડાલ્ટનનો પ્રમાણીય સિદ્ધાંત અને દળ વિશે આપણે માહિતી લઈશું જે પણ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કરી લે છે અને અમારું જે આ ટેલિગ્રામનું જે આ ચેનલ છે તેની અંદર જોઈન થઈ જશે જેનું નામ છે જેમાં ક્વીઝ ફ્રી આ નોટિફિકેશન મળતા હોય છે અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ કોન્સેપ્ટ નામનું એકાઉન્ટ છે તેને ફોલો કરવાનું ના ભૂલશો અને મને પણ ટેક કરવાનું ના ભૂલશો જૈનિક ડોટ ખસેલ્યા અને જૈનિક ખર્ચલ્યા તો મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ ડાલ્ટનનો પરમાણ્ય સિદ્ધાંત પરમાણીય નાણીઓ દળ બીજી વાત એ કે આ પરમાણુ દળ નક્કી કરવું આ નાના નાના અણુનું પરમાણુ દળ કેવી રીતે નક્કી કરવું એના કેવા ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એનો પણ વિડીયો હું તમને આમાં બતાવવાનો છું તો સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરને વિથ કોન્સેપ્ટ અપ તો મિત્રો જો ડાલ્ટનનો પરમાણીય સિદ્ધાંત તો આ જે ડાલ્ટનનો જે પરમાણીય સિદ્ધાંત છે મિત્રો એ જે છે રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એટલે કે એક નવો સિદ્ધાંત લાવ્યા જે દ્રવ્ય એને શું કીધું કે હવે વાત કરે છે જોજો પદાર્થની વાત કરે છે કે દ્રવ્ય જે છે એ અવિભાજ્ય પરમાણુનું બનેલું છે મિત્રો આપણને અત્યારે ખબર છે કે પરમાણુનું વિભાજન શક્ય છે ક્વાટ્સ

બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે એટલે કે કાર્બનની અંદર જે પરમાણુ છે કાર્બનના જ છે સમાવેશ થાય છે જુદા જુદા તત્વોના પરમાણુ દળ જુદા જુદા હોય છે સિમ્પલ શબ્દો કહે છે સિમ્પલ શબ્દો અત્યારે તમને રમું જ લાગતા છે પરંતુ જેમ એ વખતે તો ખૂબ મહત્વના હતા મિત્રો પછી શું કહે છે તે પછી એવું કહે છે કે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય એટલે કે જુદા જુદા તત્વના પરમાણુઓ જ્યારે જોડાય ત્યારે એક સંયોજન બને છે એ તો આપણે કીધું હતું તત્વો ભેગા થઈને શું સંયોજન મિત્રો એ જે વર્ગીકરણ આપણે કર્યું હતું ને એ આ બધી બાબતો થઈ ગઈ હતી પછી એ વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ કરીને તમને બેઝિક વસ્તુ પહેલાં આપી દીધી પરંતુ આ જે સિદ્ધાંતો છે આની પહેલા જે નિયમો જોઈએ એ આપણને ધીમે ધીમે રસાયણ વિજ્ઞાન તરફ લઈ જાય છે અને એવું સચોટ રસાયણ વિજ્ઞાન તો શું કીધું કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બને છે રાસાયણિક પ્રક્રિયામાં ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે એક પરમાણુ બીજા બીજા સ્થાને એનું સ્થાન બદલાય પરંતુ એને બનાવી શકાય નહીં એને ઉત્પન્ન કરી શકાય નહીં એનો નાશ ન કરી શકાય એટલે કે પરમાણુ પરમાણુ છે એનો બનાવટ નથી પરંતુ એની ગોઠવણી તમે બદલો તો તમને નવું સંયોજન મળે નવું તત્વ મળે એવું બધું બને પણ તમે એમ ન કહો કે ભાઈ મેં કાર્બન બનાવ્યું મેં ઓક્સિજન બનાવ્યો નહીં તમે મેળવો છે તમે એમ કહો કે મેં પાણી બનાવ્યું પાણી મેળવ્યું તમે બનાવ્યું નથી તમે એચ ટુ અને ઓટુને ગમે રીતે ભેગા કરીને પાણી બનાવ્યું છે એટલે એચ ટુ તમે બનાવ્યો નથી બનાવ્યો ને

આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ જુદા જુદા હોય છે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં ભેગા થઈને સંયોજન બનાવે છે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણી શક્ય છે પરંતુ તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કે નાશ કરી શકાતો નથી આ વાત કરી હતી ડાલ્ટન જો કેટલી સચોટ વાત કરી દીધી મિત્રો તો આ જે ડાલ્ટનનો પરમાણ્ય સિદ્ધાંત તમને થિયરીમાં પૂછાય તો તમારે આ મુદ્દા લખવાના રહે દ્રવ્ય અવિભાજ્ય કણનું બનેલું છે અવિભાજ્ય કણ કોણ તો કે પરમાણુ તત્વના બધા જે પણ પરમાણુ હોય છે એની અંદર તે સમાન ગુણધર્મ ધરાવે જુદા તત્વ આ લયો એટલે તો એના પરમાણુ જુદા અને એના ગુણધર્મો જુદા જુદું તો જુદું બધું બરોબર જુદા જુદા તત્વોના કોઈ પરમાણુ ભેગા થાય ને એક સંયોજન બનાવે તમને કોઈ એવું લાગે કે તમે પ્રક્રિયામાં કોઈ તત્વો બનાવ્યું પણ તમે બનાવ્યું નથી એની ગોઠવણી તમે બદલી છે બરાબર છે એટલે તમને એક નવું સંયોજન મળ્યું નેક્સ્ટ વાત કરીએ તો કે આ પરમાણીય દળ મિત્રો પરમાણીય દળ તો ખૂબ જ તમે જુઓ તો પરમાણુ કેટલા હોય ખૂબ જ સૂક્ષ્મ હોય તમે વાત આપણે કરીએ કે એનએસીએલ તો એનએસસીએલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું તો તમે જો તો તમે જે કા જે કણ જોવો છો એની અંદર એ ખૂબ જ સૂક્ષ્મ લેવલ આપણે જતા રહીએ ને ત્યારે આપણે સોડિયમનો પરમાણુ મળે હવે એને મેઝર કેમ કરો એનું દળ કઈ રીતે મેજર કરવું એક નાના એવા કણનું દળ મેજર કરવું હોય તોય તકલીફ પડે છે હવે એના એના ભાગમાં જતા રહીએ એની અંદર જતા રહીએ તો કેમ મેજર કરવું તો અહીંયા હાલની ટેકનોલોજી અત્યારની ટેકનોલોજીની વાત કરું પહેલાં તો ધીમે ધીમે પરિવર્તનો આવતા ગયા અને હાલ જે સાયન્સ જે પહોંચ્યું છે જે છે દળ સ્પ્રેક્ટોમિટી અત્યારનું જે સાયન્સ છે જે કેમેસ્ટ્રી છે એ દળ સ્પ્રેક્ટોમિટીનો ઉપયોગ કરે છે અને એ કેવી રીતે કામ કરે જુઓ એ આવી રીતે કામ કરે તમે આકૃતિમાં જો એક સ્થાનેથી જો એ સ્પ્રેડ થાય છે એટમ સ્પ્રેડ થાય છે અને ત્યાંથી જો એનું આખું જે કણ વિભાગ જે છે એક તમને પરમાણુ અહીંયા બતાવ્યો આ એક પરમાણુ જે બતાવ્યો તે આગળ જાય છે બરાબર છે તે જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે દાખલ થાય જો એના ભાગ પડી ગયા એટલે ભાગ શું કામ પડ્યા એક પરમાણુ બનતો જાય છે એટલે એક જ પરમાણુ આવે એક જ એક જ પરમાણુ એનો બની જાય કારણ કે અહીંયા તો પરમાણુનો સમૂહ છે ને ચાલો જો એ સ્પ્રેડ થાય છે અને પછી એક આખું એનું લેયર બને છે અને આ જે આખું બની ગયું બરાબર પછી ઇન્સ્ટ્રુમેન્ટની અંદર દાખલ થઈને આ જે છે આખું એ શું કરશે ને એથી તરંગો કેવા એ કરતું છે ને એ તમને બતાવશે જો આવી ગયું હવે આ જે પોર્ટલની અંદર શું થાય છે એ કેવી રીતે એની મૂવમેન્ટ કરે છે એની મૂવમેન્ટ કેવી છે આ જે ક્ષેત્ર લાગુ પાડે છે પછી એની મૂવમેન્ટ કેવી હોય છે તે મૂવમેન્ટ ઉપર ધ્યાન આપવામાં આવે અને એ મૂમેન્ટથી આ મૂવમેન્ટથી એક એનાલિટિક ગ્રાફ બને કે જેનું તમે ગ્રાફિકલી મેથડ કે જે એની જે એના સ્ટેપ છે એને ફોલો કરીને તમે એને મેજર કરી શકો ખ્યાલ આવી ગયો તો આ તમે શાંતિથી જોઈ લો મિત્રો કેવી રીતે આખું વર્ક ઇન્સ્ટ્રુમેન્ટ કરે છે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની પદ્ધતિને એવું નથી સમજવાનું પણ જસ્ટ એ જે તમને હાલની નો હાલની માહિતી તમારી પાસે હોવી જોઈએ એની માટે આ રજૂ કરેલું છે બરોબર છે તો આ રીતનું આખું ઇન્સ્ટ્રુમેન્ટ મિત્રો વર્ક કરતું હોય છે કે જેની અંદર આવી રીતે લેયર એકબીજા લેયર જતા હોય છે અને પછી એક ફિલ્ડ લાગુ પાડવામાં આવે એનાથી જે ગ્રાફિકલી માહિતી આપણને મળતી હોય છે તો આ તમે હવે જોઈ લીધું હોય છે એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે અત્યારે થતું હોય છે ચાલો નેક્સ્ટ જતા રહીએ આપણે કે જે આ પરમાણીય દળ છે મિત્રો આ જે પરમાણીય દળ છે ખાસ યાદ રાખજો કે ઈસવીસન ઓગણીસો ને એકસઠમાં સૌ એની પહેલા પહેલાં હાઇડ્રોજનને પ્રમાણિત ગણવામાં આવ્યું અને ગણી લીધું કે ચાલો આપણે હાઇડ્રોજન એક કહી દઈએ હાઇડ્રોજનનું દળ શું કહી દઈએ કારણ કે હલકો છે વાયુ તો એને એક કહીને બાકીના બધાને આપણે સેપરેટ કરી કારણ કે કોઈ એકનો તો આધાર લેવો જ પડશે ને એટલે હાઇડ્રોજનનો આધાર લઈ લીધો પછી સમય જતાં જતાં હાઇડ્રોજનનું સ્થાન લીધું ઓક્સિજને અને પછી એ જે સમય જતા હવે કાર્બન જે હાલમાં છે ઈસવીસન ઓગણીસો ને એકસઠથી સી ટ્વેલ્વ બરોબર આ બાર નંબર શું કામ તો એ તમે જુઓ મિત્રો અત્યારે જે અહીંથી જે શબ્દો આવવાના છે ને એ થોડાક તમને કન્ફ્યુઝન ઊભા કરશે શા માટે કારણ કે તમે જે પરમાણુવાળું ચેપ્ટર નથી ભણ્યા તમે આવર્ત કોષ્ટકવાળું ચેપ્ટર નથી ભણ્યા માટે પરંતુ ચિંતા ન કરતા જે શબ્દ આવે છે ક્ષણિક માટે સ્વીકારીને આપણે એને ધ્યાનમાં લેવાના છે શું કહેવા માગેસ તે સમજો કારણ કે આપણે મોલ સંકલ્પના મોલારિટી નોર્માલિટી મોલાલિટી તરફ જવાના છે બરોબર ચાલો

સાંસઠ જીરો છપ્પન ગુણ્યા દસની માઇનસ ચોવીઘાત ગ્રામ હવે આ જે આપ્યું છે એક્સ્ટ્રા હું અહીંયા તમને જણાવું છું જે તમારે ચેપ્ટર નંબર બે ની અંદર આવવાનો છે માસ ઓફ પ્રોટોન એટલે કે પ્રોટોનનું દળ હું અહીંયા કહું છું તમને પ્રોટોનનું દળ તો પ્રોટોનનું દળ કેટલું છે એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ ચોવીસ ગ્રામ અને એટલું દળ ન્યૂટ્રોનનું છે માસ ઓફ ન્યૂટ્રોન અત્યારે ખાસ ધ્યાન રાખજો આ નંબર લખી લેજો પાકા કરી લેવાના છે અત્યારે બરોબર છે માસ ઓફ ઇલેક્ટ્રોન નવ પોઈન્ટ વન ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ ગ્રામ

અહીંયા જે છે આ એક એમયુની કિંમત છેદમાં એક એમયુની કિંમત અને અહીંયા જે પ્રોટોન અથવા ન્યૂટ્રોનનો દળનો સરવાળો કરી દેવાનો પ્રોટોન અને ન્યૂટ્રોનના દળનો શું કહી દેવાનો સરવાળો તો એનો સરવાળો કર્યો બરાબર છે એટલે કે બે ઉમેરી દીધા અને એ જેટલા હોય એટલે હાઇડ્રોજનમાં એક હોય પ્રોટોન એક હોય બરોબર છે તો એક પોઈન્ટ સડસઠ છત્રીસ ગુણ્યા દસ ની ચોવીસ આવી ગયો કારણ કે એમાં ન્યૂટ્રોન નથી છેદમાં એક એમયુ વડે ભાગી નાખ્યું પણ કારણ કે આપણે શું કીધું કે એક એ એમયુ ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ છાસઠ જીરો છપ્પન ગુણ્યા દસની માઇનસ ચોવીસ જેટલા ગ્રામ તો આટલા કેટલા એક પોઈન્ટ આટલા ગ્રામે કેટલા એટલે આ ક્યાં આવશે અહીંયા આ જે આ જે છે એ ક્યાં આવશે અહીંયા આવશે એક પોઈન્ટ સડસઠ છત્રીસ ગુણ્યા દસની ચોવીસ ગ્રામે કેટલા બરાબર એટલા એ કેટલા એટલે આનો ગુણાકાર કરો અને આ ભાગાકારમાં મૂકી દો એટલે એ આપણને જવાબ મળે છે ગ્રામ બરાબર એટલે હું એ એમયુ એટોમિક માસ યુનિટ આપણે જેને આપણે હંમેશા લઈશું એક યુનિફાઈડ માસ અથવા એક એ એમયુ બરાબર છે આગળ જતા તે એક ગ્રામ પ્રતિ મોલેઈ થઈ જશે એટલે એક યાદ રાખો ને એક પોઈન્ટ ડબલ ઝીરો એટ શું યાદ રાખવું બરોબર હાઇડ્રોજનનું દળ આવ્યું હાઇડ્રોજનનું દળ મળી ગયું મિત્રો ઓક્સિજનનું દળ એવી રીતે ગણો તો કે જેનો પરમાણુ ક્રમાંક થાય આઠ આઠ પ્રોટોન અને આઠ હશે ન્યુટ્રોન બરાબર છે તો દળ નાખ્યું પ્રોટોન અને પ્રોટોન્યુટ્રોનનો ગુણાકાર કર્યો ભાઈ ગા એક એમયુ ની કિંમત કરી એટલે પંદર પોઈન્ટ નાઇન નાઇન આવે જેને સોળ એમયુ કહેવાય ટૂંકમાં આ જ આંકડો આવશે આ પાછળથી આવ્યો છે મિત્રો પણ આ તમને સમજાવવા માટે હું તમને કહું છું એટલે એટ લિસ્ટ તમે બીજું કોઈ વસ્તુ નહીં અત્યારે તમે એટલું યાદ રાખો કે આ જે બધા દળ છે એને એટોમિક માસ યુનિટ કહેવાય જેને યુનિફાઈડ માસ કહેવાય એક એમયુની કિંમત એક પોઈન્ટ છાસઠ જીરો છપ્પન ગુણ્યા દસ મહિના ચોવીસ ઘાત ગ્રામ હોય બરોબર સી ટ્વેલ ને ધ્યાનમાં લેવામાં આવ્યું ઓગણીસો ને એકસઠમાં પદ્ધતિ આવી અને પરમાણીય દળ મેળવવામાં આવ્યું બસ વાત થઈ પૂરી વાત થઈ શું પૂરી હવે બીજી વાત એ કરવાની કે જે આ પરમાણીય દળ મેળવવું હોય દળ કેટલું હોય તો તમને જે જે ધોરણ બુક છે એમાં પેજ નંબર ઉપર જતા ત્યાં તમને એક કોષ્ટક આપ્યું છે ત્યાં બધા તત્વોનું દળ મળી જશે બરાબર છે એટલે હું તમને ડાયરેક્ટલી રીતે ત્યાં કહી દઉં છું ચાલો હવે જોઈએ આપણે સરેરાશ પરમાણ્ય દળ તો મિત્રો અહીંયા પ્રશ્ન એ પરમાણ્ય પરમાણિય દળ તો મળ્યું પણ સરેરાશ શા માટે તો અહીંયા જે મેં વાત કરી હતી ને કાર્બન ટ્વેલ્વ તો એટલે કાર્બન ટ્વેલ ની વાત કરી કારણ કે કુદરતમાં કાર્બન થર્ટી નહીં અવેલેબલ છે ને કાર્બન ફોર્ટી નહીં અવેલેબલ છે આ જે બાર તેર ચૌદ શું છે ખબર છે એનો અણુભાર છે આપણે એમ થાય શું તો એ શીખવાનું છે મિત્ર આ તો જસ્ટ સમજીએ છીએ એટલે ધ્યાન આપજો આ જે છે સી ટ્વેલ તો સાપેક્ષ પ્રચુરતા એટલે કે પ્રમાણ આ શું કહે છે પ્રમાણ એટલે કે કુદરતની અંદર જો તમે કાર્બનનો કોઈ નમૂનો લ્યો તો તમને એની અંદર સી ટ્વેલ જે છે અઠ્ઠાણું પોઈન્ટ આઠસો ને બાણું મળે સી થર્ટીન જે છે એક પોઈન્ટ એક એટ મળે અને બે ગુણ્યા દસની માઇનસ દસ અને પરમાણિય દળ જે છે બરાબર છે એટોમિક માસ યુનિટ એનું કેટલું બાર આનું તેર પોઈન્ટ તો મને એમ થાય કે કાર્બન મારી પાસે જે નમૂનો છે એમાં સી ટ્વેલ છે સી થર્ટી છે અને સી ફોર્ટીન છે તો મારે ગણવું કોનું સ્વાભાવિક જે પ્રશ્ન થાય તો એક કામ કરો એનું આ સૂત્ર છે સરેરાશ કાઢી લ્યો એ વન એક્સ વન પ્લસ એ એક્સ ટુ પ્લસ ડે જેટલા હોય તેટલા એ એન એક્સ સુધી ગમે એટલા તમે છેદમાં શો શો શા માટે અહીંયા પર્સન્ટેજમાં કિંમત આપી છે તમારે પર્સન્ટેજ વાળી કિંમત મૂકી દેવાની એને ટકા સંખ્યામાં નહીં ફેરવાની જ્યાં એ અને એ જે સમસ્થાનિકનું પરમાણીય દળ એટલે કે આવડવા બરોબર છે પછી કે એક્સ વન એટલે કે સાપેક્ષ પ્રમાણ એટલે આવડવા કેવી રીતે હોય છે જો આ જ કોષ્ટકને આપણે જોઈએ સી ટ્વેલ્વનું સાપેક્ષ પ્રમાણ કેટલું અઠાણું પોઈન્ટ આઠસો બાણું અને પરમાણ્ય દળ બાર તો બાર ગુણ્યા અઠાણું પોઈન્ટ આઠસો બાણું બીજો ઘટક સી થર્ટી તો એનું જે છે પરમાણિય દળ અને એનો ગુણ્યા આ ભાગ અને પ્લસ કરી દઈએ પ્લસ કરી દયો એટલે ચૌદ પોઈન્ટ ડબલ ઝીરો ત્રણસો સત્તર અને એના ગુણ્યા આ અને ભાગા જે આવે છે સો બરોબર ભાગાકારમાં એ આવે છે હવે જ્યારે ભાગાકારની અંદર એ આવી ગયું પછી તમે આનું સોલ્યુશન કરી નાખો આનો ગુણાકાર કરો અહીંયા મૂકો આનો ગુણાકાર કરો અહીંયા મૂકો અને બધાનો સરવાળ કરો ભાગા સો કરો એટલે જવાબ આવશે બાર પોઈન્ટ ઝીરો અગિયાર એટલે કે બાર એટોમિક માસ યુનિટ અથવા યુ કહી દો બે શબ્દો એક જ છે મિત્રો તો આ જવાબ આવ્યો એટલે કે કાર્બનનું આપણે દળ કયું લેવું છે બાર હવે સી ટ્વેલ્વ હોય સી થર્ટી હોય ફોર્ટી એ જોવાનું નથી કારણ કે એની અંદર તો જે નમૂનો લેશે ને એમાં બધાનું પ્રમાણ આવી રીતે છે અમુક વધુ હોય છે અમુક ઓછું હોય છે બરાબર સી ટ્વેલ્વ વધુ હોય છે તો આ થઈ ગયું સરેરાશ પ્રમાણ્ય દળ આ સૂત્ર યાદ રાખજો એના ઉપરથી આપણે બે પ્રશ્નો સ્વાધ્યાયના કરવાના છે નેક્સ્ટ જતા રહીએ આણવીય દળ મિત્રો ખાસ ધ્યાન આપજો આણવી દળ હવે પ્રશ્ન દળ ને ફરક શું મિત્રો જો આ આનું હોય પરમાણિય દળ પણ તમને આપ્યું હોય એચ ટુ અથવા એચ ટુ બરાબર તમને માની લો એક ઓક્સિજન કીધું તો એનું પરમાણુય દળ જે છે એ સોળ થશે આનું છે વન એટોમિક માસ યુનિટ થશે આનું સોળ એટોમિક માસ યુનિટ થશે પણ તમે જો એચ ટુ નું મેળવશો તો એ થઈ ગયું આણવીય દળ એટલે કે આણવીય દળ એ કણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુય દળનો શું છે સરવાળો જે આ બધા પરમાણુઓ ભેગા થાય જે સંયોજન બનાવે એ સંયોજનનું જે દળ હોય એને કહેવાય આણવીય દળ બરાબર એટલે કે એક જ પ્રકારના પરમાણુ એમાં હોય એવું જરૂરી નથી જુદા જુદા પ્રકારના હોય તે દરેક તત્વના પરમાણુય દળ અને દરેક પરમાણુની સંખ્યાનો ગુણાકાર કરીને તે બધાનો સરવાળો કરીને મેળવવામાં આવે છે એનસીઆરટી પેજ નંબર બસો તેત્રીસ જે મેં તમને વાત કરી હતી ત્યાં તમને એ લિસ્ટમાં છે કયું પરમાણુ દળનું હવે જો તમને એમ કે શું થાય અત્યારે આ બધા શબ્દો તમને નવા લાગશે ધીમે ધીમે યાદ રહેશે મને એમ કહ્યું કે હું ખાલી કાર્બનની વાત કરે તો આપણે શું દળ દળકેત બરાબર ખાલી હાઇડ્રોજનની વાત કરે તો પરમાણીય દળકેત પણ અહીંયા વાત થઈ છે CH4 ની તો આપણે શબ્દ શું થઈ જશે આપણો આણવીય દળ થઈ જશે તો આપણો શબ્દ શું દળ ચેન્જ કાંઈ નથી આંકડો મોટો થઈ જાય કારણ કે બધા ભેગા થાય એકલું તત્વ હોય તો પણ સંયોજન બનાવે છે હાઇડ્રોજન આ પેટર્ન ચાલવાનું બરાબર અહીંયા એક તો લખવાનું કાર્બન નું થાય બાર પોઈન્ટ જીરો અગિયાર અથવા બાર મૂકી દો કોઈ વસ્તુનું વાંધો નથી ચાર અને હાઇડ્રોજન નું એક મૂકી દો તો ચાર આ ચાર મૂકી દો અને બાર એમના બાર ને ચાર સોળ એટલે જો સોલ સમથિંગ થઈ ગયું હવે વાત કરીએ પાણીની તો પાણીની વાત થઈ હોય તો બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન અને એક થાય ઓક્સિજન આવી રીતે લખો કાઉસમાં બરોબર બે અહીંયા હાઇડ્રોજન છે એક અને ઓક્સિજનનો થાય સોળ બરોબર આ સોળ ક્યાંથી આવ્યો આંકડો તો તમે અહીંથી જોઈશો પેજ નંબર બસો તેત્રીસ ઉપર લિસ્ટ આપ્યું છે બાકી તમારે પાકું તો કરવાનું જ છે આ બે અને આ થઈ ગયું સોળ એટલે કેટલો આવી ગયો અઢાર ગ્રામ આવી ગયો અઢાર ગ્રામ પ્રતિ મોલ ચાલો ગ્રામ પ્રતિ મોલ જવા દઈએ કારણ કે જે તમે નથી શીખ્યા એને એટોમિક માસ યુનિટ અથવા યુનિફાઇડ માસ કહી દઈએ બરોબર છે ખ્યાલ આવી ગયો ક્યાંથી આવ્યું બરાબર તો આ રીતે આપણે મેળવવાનું થશે ચાલો હવે વાત કરીએ એનસીઆરટી ઉદાહરણ નંબર એક ગ્લુકોઝ ગ્લુકોઝની અંદર મિત્રો આપણને કીધું છે એનું આણ્વીય દળ મેળવો તો ગ્લુકોઝનું જો આનું સૂત્ર આપી દીધું બરાબર તો હવે તમારે શું કરવાનું થાય સી સિક્સ એચ ટ્વેલ્વ અને ઓ સિક્સ બરાબર એટલે આ ડાયરેક્ટ થઈ ગયું છ કાર્બન પછી બાર થઈ ગયા હાઇડ્રોજન અને છ થઈ ગયા ઓક્સિજન બરાબર છ કાર્બન જે છે એક કાર્બનનો બાર બરાબર છે મૂકી દો અહીંયા હાઇડ્રોજનનું મૂકી દો બરાબર આ રીતે પોઈન્ટ ડબલ ઝીરો એટ જવા દો અત્યારે અને ઓક્સિજનનું થાય સોળ બરોબર છે અને આનો તમે સરવાળ કરો એટલે આ આવશે એકસો એંસી એટોમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ માસ ખ્યાલ આવી ગયો કેવી રીતે મેળવવું ચાલો નેક્સ્ટ જતા રહીએ નીચેના બે હાઇડ્રોજન ગયું એક ઓ અને ઓક્સિજન સોળ એટલે આ કેટલું થઈ ગયું અઢાર એટોમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ માસ ચાલો કાર્બનની વાત થઈ તો એક કાર્બન અને બે થઈ ગયા અહીંયા ઓક્સિજન કાર્બન જે છે બાર બરોબર છે આ બે અને આ થઈ ગયા સોળ બરાબર એટલે કે અહીંયા થઈ ગયા બાર અને આ થઈ ગયા બત્રીસ એટલે કે આ આવશે ચાર અને ચાર ચુમ્માલીસ એટોમિક માસ યુનિટ સિયોનું શું આવશે ચુમ્માલીસ એટોમિક માસ યુનિટ બરાબર સિમ્પલ કેલ્ક્યુલેશન છે મિત્રો બાર વધતા બત્રીસ કરી દો ખ્યાલ આવી ગયો ચાલો હવે આપણે વાત કરીએ સીએચ ફોર ઓલરેડી આપણે મેળવી દીધું છે છતાં પણ એક કાર્બન અને અહીંયા લખી નાખો આવી રીતે આ ચાર અને આ લખો અહીંયા ચાર અને અહીંયા લખો આ હાઇડ્રોજન બરાબર તો આ કાર્બન જે છે એ બાર થઈ ગયું બરાબર છે અને આ થઈ ગયું હાઇડ્રોજન એક એટલે બાર વત્તા ચાર અને આ થઈ ગયું સોળ સોળ એટોમિક માસ યુનિટ બરાબર સોળ એટોમિક માસ યુનિટ થઈ ગયું ખ્યાલ આવી ગયો બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન શું કે સ્વાધ્યાય પ્રશ્ન નંબર નવ ખાસ ધ્યાન લખજો ટીક કરતા જજો એક પ્રશ્ન નંબર કર્યો આપણે આ પ્રશ્ન નંબર એક હતો હવે આપણે જોઈએ છે પ્રશ્ન નંબર નવ નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરીનનું પ્રમાણ્ય દળ મેળવો પણ કયું સરેરાશ તો સરેરાશનું સૂત્ર યાદ કરો એ વન એક્સ વન પ્લસ એ એક્સ ટુ વાળું બરોબર તો જો કુદરતની અંદર જો પાછા આવ્યા ને બે સંયોજન થર્ટી ફાઈવ ક્લોરીન ને થર્ટી સેવન ક્લોરીન તો જો એનું પ્રમાણ આપી દીધું અને મોલર દળ તો એ વન તરીકે મોલર દળ ચોત્રીસ પોઈન્ટ જે નંબર આપ્યો છે તે એને ગુણ્યા આ ટકા મૂકી દીધા પંચોતેર પોઈન્ટ સિત્યોતેર બરાબર અને એવી રીતે બધા મૂકીને છેદમાં છ અને એનો તમે ગુણાકાર કરીને ભાગા ભાગાકાર સો વડે કરો એટલે જવાબ આવશે પાંત્રીસ પોઈન્ટ ફોર ફાઇવ એટલે આપણે છે ને મોસ્ટ ઓફલી ક્લોરીનનું જે દળ છે ને એ લઈએ છે થર્ટી ફાઈવ પોઈન્ટ ફાઇવ એટોમિક માસ યુનિટ અથવા એ યુનિફાઈડ માસ એટલે આપણે જ્યાં પણ ક્લોરીન આવશે ને આ થર્ટી ફાઈવ પોઈન્ટ ફાઇવ જ વાપરશું ખ્યાલ આવી જાય નેક્સ્ટ જો કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ નીચેના કોષ્ટકમાં આપેલી માહિતી પરથી ગણો આર્ગોનના સમસ્થાનિક આપી દીધા છત્રીસ આડત્રીસ અને ચાલીસ સમસ્થાનિક મોલર દળ પાંત્રીસ પોઈન્ટ છનું આ બધું આપી દીધું અને આ આપી દીધું પ્રમાણ ચાલો આ શું આપી દીધું પ્રમાણ એ વન એક્સ વન પ્લસ એ ટુ એક્સ ટુ પ્લસ એ થ્રી એક્સ થ્રી અપોન હંડ્રેડ બરાબર તો આ જે તમને વિગત આપી દીધી બધી જોઈ લો આપી દીધી એ રીતે મૂકી દો તો એનો જવાબ છે થર્ટી નાઇન પોઈન્ટ નાઇન ફોર એઇટ હવે આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે મિત્રો ચાલો નેક્સ્ટ જતા રહીએ સૂત્રદળ સૂત્રદળ જે છે એક ઉદાહરણથી જ આપણે સમજી જઈશું કે ના એને સીએલનું ઉદાહરણ લઈએ સોડિયમ ક્લોરાઇડ મીઠું જે મીઠું હોય છે ઘરમાં તે એનું તમે સ્ટ્રક્ચર જુઓ ને એટલે આવી રીતનું હોય તમને નહીં દેખાતું હોય પણ એનું સ્ટ્રક્ચર આવી રીતનું હોય જે તમે ધોરણ બારની અંદર ઘન ઘનઅવસ્થાવાળું ચેપ્ટર ભણશો ને એની અંદર આવશે

અને એક સીએલ માઇનસ સાથે છ એનએ પ્લસ જોડાય એટલે આમ જોવો તો હું એનએ પ્લસ અને સીએલ માઇનસનો રેશિયો કાઢું તો સિક્સ જેમ સિક્સ થયું તો મને એમ કહો સિક્સ જેમ સિક્સ હોય તો એ શું થઈ ગયું વન અપોન વન થઈ ગયું ને બે ઉડી જાય તો એક એન એ અને એક સીએલ તો હવે આનું દળ લઈ લો ડાયરેક એનએ અને સીએલનું તો કે એક એન પ્લસ અહીંયા લઈ લો સીએલ તો આ થઈ ગયું ત્રેવીસ અને આ થઈ ગયું પાંત્રીસ પોઈન્ટ પાંચ બરાબર આ જે છે એટલે કે પોઈન્ટ પાંચ ક્યાંથી વધારે આવ્યા એ સીએલથી આવ્યા તો અઠાવન પોઈન્ટ પાંચ એનું શું આવશે સૂત્રો દળ કારણ કે એક અહીંયા તમે જોવો તો કેટલાય એને છે કેટલાય સીએલ છે તમે કેમ આની ગણતરી કરશો સરળ કરીને સૂત્ર દળ એનું સૂત્ર બનાવો સૂત્ર શું બને તો પ્રમાણ લ્યો પ્રમાણથી સૂત્ર બનાવ્યું સૂત્ર બની ગયું એને છે ખ્યાલ આવી ગયો તો મિત્રો આ રીતની હતી આખી આની વાતચીત જેમાં આપણે જોયું ડાલ્ટનનો પ્રમાણિય સિદ્ધાંત પરમાણુ દળ આણ્વીય દળ કેવું સૂત્ર દળ મિત્રો હજી વારંવાર આનો ઉપયોગ થશે માટે આ લેક્ચરને રિવાઇઝ કરતા રહેજો અને આ લેક્ચરની નોટ જે છે તમે ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ કરી શકશો ડીપીપીનું હજી આપણે મિત્રો તમને એક્સ્ટ્રા જ્યારે મળશે જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવશે ત્યારે તમને ડીપીપી પણ સાથે સાથે જ મળવાની છે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે